સંત એટલે ગુણાતીત, ત્રિકાલા બાધિત, પરમ તત્વ અને સાત્વિક ભજન, ભક્તિ અને દાનમાં સ્થિત છે. અને સંત કેવળ પ્રભુનિષ્ઠ હોય છે. સંતો સેવા કાર્ય કરે છે, સમાજમાં અલિપ્ત રહી, નિસ્વાર્થ અને નિષ્કામ રહી માનવને સતનો માર્ગ દેખાડે છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના ગામે ગામ અને પાદરે પાદરેથી આભના ચંદ્રવા હેઠળ ગવાતા પ્રભુ ભજનના સૂરો હવે વિરમી ગયા છે. પણ આ એ જ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ છે કે જ્યાં ગરવો ગિરનાર આખા સોરઠને ઊંચો ઊભો રહી રોજ રોજ દર્શન આપ્યા જ કરે છે. જે ગિરનારના ખોળે અનેક અવધૂતો આસન લગાવીને બેઠા છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના સંતો ભક્તોને આ ગેબી સંતો પ્રભુ ભક્તિના પંથે ચાલવા સદૈવ પ્રેરણા આપ્યા જ કરે છે. ગુરુ દત્તાત્રેયનું જ્યાં બેસણું મનાય છે, જ્યાં મોણિયા ગામે આઈ નાગલ વસ્યા, જ્યાં સોરઠિયાણીઓની પ્રેરણા મૂર્તિ માં રાણક દેવી જન્મા, જ્યાં સારાએ ભારતને કૃષ્ણ ભક્તિના પાઠ ભણાવનાર ભક્ત નરસિંહ મહેતા થયા, સોરઠના સાગર કાંઠે ભગવાન સોમનાથ બેઠા છે કે જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણે જીવન લીલાના છેલ્લા દિવસો પીપળાના ઝાડ નીચે પૂરા કર્યા, એમાંય તે કચ્છની પવિત્ર ભૂમિ કે જ્યાં દાદા મેકરણના બેસણા છે, એવી કચ્છની ધીંગી ધરામાં રાવ રાયધણજી પ્રથમની પાંચમી પેઢીએ પિતા સતાજી જાડેજાને ઘેર સંત જેઠીરામનો જન્મ ઈસવીસનની 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલ એમ સંતો ભક્તો અને ઇતિહાસકારો કહે છે. તેમના જન્મનું મૂળ નામ તો જેઠુજી, સંતો ભક્તો કહે છે કે સંત જેઠીરામ સંત દેવા સાહેબના પટ્ટ શિષ્ય હતા. સંત દેવા સાહેબના મહાપ્રયાણ બાદ હમલાની ગાદી સંત દેવા સાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી એ જગ્યા સંભાળી, ત્યારબાદ હમલાની જગ્યા રામસિંહજીને સોંપી દીધેલ. કચ્છ, કાઠિયાવાડમાં સંમત 1877માં કારમો દુષ્કાળ પડ્યો ત્યારે અન્નદાન અને દીન દુખિયાની સેવા સંત જેઠીરામે તન મન અને ધનથી કરેલ. સંત જેઠીરામના જીવન કવન વિશે બહુ માહિતીનો અભાવ છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા, એ તો લોકહૃદય અને લોકવાણીમાં વસતા હોય છે. સંતો ભક્તોના જીવન તો જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. સંત જેઠીરામની વાણી જોઈએ તો ભગતિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, સૂંઘે તેને સ્વાદ અનેરો હોય રે, કરણીના પૂરા રે, સુરા થઈને ચાલશે રે, કાયર જોને ખાશે ઝમકેરો માર રે, ભગતિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, ધરણીના ધીંગા રે, પૂરા નર જે હશે રે, મરજી વાતો ખેલે રે મેદાન રે, ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, સ્વાદને સુગંધ રે, ગોપીચંદ ભરથરી રે, જેને વાતમાં ઉપજો વૈરાગ રે, ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે, દેજો અમને સંત ચરણમાં વાસ રે, ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી. સંત જેઠીરામની બીજી એક વાણી જોઈએ તો અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને અમારા દેહું તણો નહીં વિશ્વાસ, પારકાના અવગુણ રે દિલમાં નવ લાવીએ, નવ તોરી નગરી કાયા તોરી ખૂબ બની રે, એવા અવળા હવળા મણિયા રે માંડેલ હાટ રે, પારકા અવગુણ રે દિલડામાં નવ આણીએ, નેવા તારા નમિયા રે ભીતું ગળવા લાગી રે, એવી ગળવા લાગી મંદિર યાની પછીત રે, પારકા અવગુણ રે દિલડામાં નવ આણીએ, એવો હંસો રાજા હાલ્યો પિંજર એનું પડ્યું તો મેલીને,
એવી છોડી હાલ્યો સરોવર યાની પાળ રે, પારકા અવગુણ રે દિલડામાં નવ આણીએ. એવા ગુરુના પ્રતાપે જેઠી રામ બોલ્યા રે, જેઠી રામ ગત ગંગાજીના દાસ રે, પારકા અવગુણ રે દિલડામાં નવ આણીએ. અને વારું મારા વીરા રે સંગડો ન કરીએ નીચનો, અને અમારા અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા. જેવા ઉત્તમ કોટીની રચનાના રચયિતા અને સચોટ અને સરળ ભાષામાં વેદ ઉપનિષદના સિદ્ધાંતોને વાણીમાં વણી લઈને અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર પરમ સંત જેઠીરામને આજે આપણે ભાવથી વંદન કરીએ.